પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના ચાલીહા મહોત્સવનું ચોપાટી ખાતે મટકી વિસર્જન કરી સમાપન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદર ખાતે સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ ચાલીહાનું મહોત્સવનું આયોજન કરાયું હતું. 40 દિવસ પૂર્વે આ મહોત્સવનો અનેરો ઉમંગ ઉત્સાહ સાથે પ્રારંભ કરાયો હતો અને 40 દિવસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ચોમેર જય ઝૂલેલાલના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીના સ્તુતિ આરાધના સાથે વિધિવત ઇષ્ટદેવનું સ્વરૂપ ભેરાણા સાહેબ પૂજન અર્ચન કરી સત્સંગ પ્રવચનથી કાર્યક્રમના શ્રી ગણેશ કરાયા હતા, જેમાં ચાલીહા સાહેબની મહાનતા તેમજ મહિમા પ્રવચન તેમજ વ્રત નિમિત્તેની મટકી પ્રસાદી આપી હતી. સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવની ભક્તિમાં લીન થઈ ભાવ વિભોર બન્યો હતો. સત્સંગ ભજનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. ભક્તિમય જશ્ન સાથે સમસ્ત સિંધી સમાજ દ્વારા જપ તપ સાધનાનો સંકલ્પ લઈ 40 દિનના વ્રત અનુષ્ઠાનમાં બંધાયો હતો. સિંધી ભાઈઓ બહેનોએ 40 દિવસ ઉપવાસ, પૂજા અને ધાર્મિક કાર્યોમાં પસાર કર્યા હતા. ઝૂલેલાલ મંદિરમાં પણ દરરોજ ખાસ શણગાર કરાયો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં શાસકોના અત્યાચારના વિરોધમાં વર્ષો પહેલા સિંધી ભાઈ બહેનોએ સિંધુ નદીના કિનારે 40 દિવસ ઉપવાસ કર્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન ઝૂલેલાલનો અવતાર થશે અને સિંધી સમાજને અત્યાચારોમાંથી મુક્તિ અપાવશે તેવી આકાશવાણી થઈ હતી. તેની યાદમાં આ ચાલીહા મનાવવામાં આવે છે. ચાલીહા મહોત્સવની આખરી રાતે પણ સમગ્ર સમાજ ઇષ્ટદેવના નામમાં લીન થયો હતો. ત્યારબાદ બુધવારે ઉત્સવ સમાપ્તિ અવસરે મોટી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો પૂજ્ય ભૈરાણા સાહેબ એટલે કે ઝૂલેલાલ જ્યોત અને વ્રતની મટકી સાથે લઈ આયુલાલ ઝૂલેલાલના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તજનોએ માથા પર પ્રજ્વલિત પૂજ્ય ભૈરાણા સાહેબ અને 40 વ્રતની મટકી રાખી હતી. આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરથી કનકાઈ મંદિર નજીક ચોપાટી સુધી વાજતે ગાજતે યોજાઈ હતી. શોભાયાત્રામાં મસ્તકે રાખેલ પૂજ્ય ભૈરાણા સાહેબ ઝૂલેલાલ જ્યોતની રોશનીથી માર્ગો પર ઝળહળી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં પણ જય ઝૂલેલાલનો જય ઘોષ ગુંજી ઉઠ્યો હતો. અંતે સૌએ સાથે મળી વિધિ વિધાન સાથે પૂજ્ય ભૈરાણા સાહેબની વિધિ કરી આરતી પલ્લવ બાદ ચાલીહા સાહેબની મટકી અને પૂજ્ય ભૈરાણા સાહેબને જલ પરવાન કરી ઉત્સવનું સમાપન કરાયું હતું. આ તકે બહોળી સંખ્યામાં નાના ભૂલકાઓ સહિત વ્રતધારી ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા અને 40 વ્રતની શાસ્ત્રોક્ત વિધિ કરી વ્રતની સમાપ્તિ કરી હતી. ઝૂલેલાલ મંદિર ખાતે રાત્રે ભંડારો પર યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું અને આ રીતે ભક્તિભાવથી અને ઉત્સાહથી ચાલીહા ઉત્સવની સમાપ્તિ થઈ હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હિન્દુ ધર્મ પર ત્યારે અત્યાર ધ્યાન થયું ત્યારે અમારે બુજરોગોએ દરિયા ઉપર જઈ આકાશવાણી થઈ ત્યારે સાંઈ ઝૂલેલાલ ભગવાનો પ્રગટ થયા અને અમારી ધર્મની જય જયકાર થઈ. આજે એ પણ રીત રિવાજ અમે કાયમ રાખી પોરબંદર શ્રી લક્ષ્મીનગર મંદિર શ્રી રામલીલા ટ્રસ્ટ એવમ સમસ્ત સિંધી સમાજ તરફથી ઝૂલેલાલ બાપાની પૂજા પ્રાર્થના અર્ચના કરી સિંધી સમાજ માટે હંમેશા સદા સુખી અને આબાદ રહે અને અમારી ધર્મની સદા જય જયકાર થાય એ વિશ્વાસ સાથે અમે આજે મા આરતી અખવ સાહેબ એ પછી ભેરાણા સાહેબ અત્યારે બીજેથી શુભ શરૂઆત કરી દરિયા જઈ અને અમારા જે બી ચાલીસા સાહેબને હૃદય રેખા છે એ બધાની મનોકામના પૂર્ણ થાય એવી વિશ્વાસ સાથે પૂજ શ્રી રામલીલા ચેરિટેબલ ટ્રસ્ટ એવમ સિંધી સમાજ પોરબંદર સાથે મળી પૂજા અને પ્રાર્થના કરશે અને સિંધી જીતે પ્રવન સદા સાવા એ આબાદ રવન બોલી અમારે અહીં પોરબંદર સિંધી સમાજ કે ચાલીસા સાહેબ જો માનનીય
શ્રી રામલીલા ટ્રસ્ટ જા પ્રમુખ શ્રી મહેશ ધર્માણી ઉનજી પૂરી ટીમ તરફા એવમ સિંધી સમાજ તરફા ચાલીસા સાહેબ જે ચંડ જ્યું લખ લખ ન પર કરોડો કરોડો વાદાઈ Thank you.
દુખિયન કે દારુ અગિયા બેટા ના ભી ભી બંગટ ભી ઝંડા તેરા ઝંડા તેરા ઝંડા.